तो स्टूडेंट्स अत्यार सुधी आपणे एक्टिव पेसिव वॉइस में एक्टिव माथी पेसिव में रूपांतर त्यार बाद एनो टेन्स प्रमाणे अने वाक्य रचना प्रमाणे ना फेरफारो जोया। हवे अमुक एवी बाबतो छे के जे आपणे ध्यान में राखवी खूब जरूरी छे। एवी कई कई बाबतो? तो कोईक वार एक्टिव वॉइस ना वाक्य में बे कर्मनो उल्लेख थयो होय, वाक्य आज्ञार्थ होय, कोई बार करता गैरहाजर होय, तो आ परिस्थिति में आपणे वाक्यने एक्टिव माथी पेसिव बनावती वखते शुं ध्यान राखवानुं छे, कया फेरफार करवाना छे एनी आपणे आजे चर्चा करीशुं। तो एमां सौथी पहेलो आपणे टॉपिक लीधो छे बे कर्म वाळा वाक्य। हवे कर्म तो आवे ज छे, आपणने ख्याल ज छे કે જ્યારે જ્યારે વાક્ય એક્ટિવ માંથી પેસિવ બનાવવાનું હોય તો સકર્મક ક્રિયાપદ હોય એનું જ પેસિવ બને છે। તો કર્મ તો ઓબવિયસલી એમાં આવવાનું જ છે, પણ કેટલા કર્મ? બે કર્મ। તો જ્યારે બે કર્મ વાળા વાક્યનો ઉલ્લેખ એક્ટિવ વોઇસના વાક્યમાં થયો હોય ત્યારે એનું પેસિવ બે રીતે બને છે। એના પેસિવ સેન્ટેન્સના જવાબ કેટલા આવશે? બે। અને કઈ રીતે આવશે, આપણને કયું ઈઝી પડે તો એ આપણે જોઈએ। એક્ઝામ્પલ થી જ આપણે ડાયરેક્ટ સમજીએ છીએ। તો જે વાક્ય આપેલું છે એ વાક્ય કેવું છે? એક્ટિવ છે। આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી, આ વાક્ય છે આપણું। આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી, આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? ટોલ્ડ। હવે આપણે કર્તા અને કર્મ શોધીશું। તો કર્તા છે આઈ, હવે કર્મ અહીંયા બે છે, એક છે હિમ અને બીજું છે અ સ્ટોરી। આ બે કર્મ છે, તો આપણે જ્યારે કર્તાના સ્થાને કર્મને મૂકવાનું હોય ત્યારે હવે આપણી સામે પ્રશ્ન એક થાય કે અહીંયા બે કર્મ છે તો એનો જવાબ આપણે કઈ રીતે લખી શકીએ? તો એ પેસિવમાં રૂપાંતર કરતી વખતે બે રીતથી આપણે એનો જવાબ લખી શકીએ। જેમ કે પહેલું, આપણે પહેલું જે કર્મ છે એને આગળ લઈએ તો જવાબ શું બનશે? હી વોઝ ટોલ્ડ અ સ્ટોરી બાય મી, આ એનો જવાબ બનશે। આપણે કયા કર્મને આગળ લીધું? પહેલા કર્મને, ક્રિયાપદની પછી જે કર્મ છે એને આપણે જો આગળ લીધું તો એની કર્તા વિભક્તિનું રૂપ લેવું પડે, એટલે હિમ નું થયું હી। ટોલ્ડ એ સાદા ભૂતકાળ નો શબ્દ છે, તો એના પ્રમાણે આપણે એનું પેસિવ નું રૂપ લીધું વોઝ ટોલ્ડ। અ સ્ટોરી એટલે બીજું કર્મ જે છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, અને આઈ નું કર્યું આપણે બાય મી, તો આ જવાબ પણ એનો સાચો છે। હવે બીજો પણ એનો જવાબ જે બને છે એ બીજો જવાબ કઈ રીતે બનશે? તો બીજું કર્મ આગળ લઈને, બીજું કર્મ છે અ સ્ટોરી, તો અ સ્ટોરી આગળ લીધું, તો અ સ્ટોરી વોઝ ટોલ્ડ ટુ હિમ, આપણે જે આગળ કર્મ છે બીજું એ બીજા કર્મની આગળ શું લગાવવું પડે? ટુ હિમ, ટુ લગાવવું પડે, તો ટુ હિમ જવાબ થયો, અને જવાબ આખો શું બનશે? અ સ્ટોરી વોઝ ટોલ્ડ ટુ હિમ, પછી બાય કરતા એટલે બાય મી, આ રીતે પણ આપણે એનો જવાબ લખી શકીએ છે। પણ વધારે સરળ રીત કઈ છે? તો જ્યારે જ્યારે બે કર્મ વાળા આપણી સામે પ્રશ્ન આવે ત્યારે આપણે ક્રિયાપદની પાછળ જે કર્મ આપેલું હોય એને આપણે લઈને જો બનાવીએ તો એ આપણને થોડું ઈઝી પડે, અને જે બીજી રીત આપણે કરી એ બીજી રીતમાં જો જ્યારે જ્યારે આવા પ્રશ્ન આવે ને ત્યારે આપણે શું કરી શકીએ? તો જે ક્રિયાપદ છે ને એને વોટ વડે પ્રશ્ન પૂછવાનો। આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી, મેં એને સ્ટોરી કીધી, તો વોટ થી પ્રશ્ન પૂછો। ટોલ્ડ એટલે કીધું, શું કીધું? આ વોટ થી પ્રશ્ન બનાવીએ ને, શું? તો કે અ સ્ટોરી, એટલે આ કર્મ થઈ ગયું, આપણને આ કર્મ મળી ગયું। તો જ્યારે જ્યારે આ રીતે જ્યારે પ્રશ્ન બનાવીએ તો વોટ થી પ્રશ્ન પૂછીએ તો આપણે ખબર જ છે કે આપણને કર્મ મળે, તો એ કર્મને જ્યારે આગળ લઈએ તો બીજા ગૌણ કર્મની આગળ શું કયો પ્રત્યય મૂકવો ફરજિયાત છે?
टू प्रत्ये मुको फरजियात छे। एटले ज्यारे बे कर्मवाळा वाक्य आवे त्यारे एनु एक्टिव माथी पेसिव कई रीते करवू ए आपणे जोयुं के तमारे बन्ने कर्मने आगळ मूकीने पण ए वाक्यने एक्टिव माथी पेसिव बनावी शको छो, पण तमने जे रीत सरळ लागती होय ए रीतनो आपणे उपयोग करवानो छे। હવે બે કર્મવાળા મુદ્દો જોયા પછી આપણે આજ્ઞાર્થ વાક્યનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય એ જોઈશું। તો અહીંયા આજ્ઞાર્થ વાક્યનું પેસિવમાં રૂપાંતર એમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાને રાખવાની છે એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલું આજ્ઞાર્થ વાક્યનું પેસિવમાં ફેરવતી વખતે એટલે જ્યારે જ્યારે આજ્ઞાર્થ વાક્યનો આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે કર્તા તરીકે યુ શબ્દને ધ્યાનમાં રાખવો। આપણને ખ્યાલ છે કે આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદથી શરૂઆત થાય છે, એમાં કર્તા આપેલો હોતો નથી, પણ જ્યારે આજ્ઞાર્થ વાક્યનું પેસિવમાં રૂપાંતર કરવાનો પ્રશ્ન આપણી સામે આવે ત્યારે આપણે કર્તા તરીકે કયા શબ્દને ધ્યાનમાં રાખવાનો છે? યુ। હવે કેમ યુ ને ધ્યાનમાં રાખવું? દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને રિક્વેસ્ટ કરે પ્લીઝ ઓપન ધ વિન્ડો, તમારી સામે બેઠેલા કે ઉભેલા વ્યક્તિને તમે કહો છો આ સેન્ટન્સ કે પ્લીઝ ઓપન ધ વિન્ડો, તો તમે તમારી સામેનો જે વ્યક્તિ છે એને યુ તમે જ કહો ને, એ બીજો પુરુષ છે, તમે પોતે પ્રથમ પુરુષ એટલે આઈ, અને જે વ્યક્તિ સાંભળે છે તમારી વાત એ તમારા માટે થયો બીજો પુરુષ યુ, એટલે તમે એને જ કહો છો। તો એ વાક્ય એના માટે છે, એટલે આપણે જ્યારે જ્યારે પણ આજ્ઞાર્થ વાક્યનું પેસિવ બનાવીશું ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખશું કે કર્તા તરીકે આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? યુ। ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય સાદો વર્તમાન કાળ સૂચવે છે। આજ્ઞાર્થ વાક્ય કયો કાળ સૂચવે છે? સાદો વર્તમાન કાળ। તેથી પેસિવ વોઇસમાં ટુ બી ના યોગ્ય રૂપનો ઉપયોગ કરવો। સાદો વર્તમાન કાળ સૂચવે છે તો આપણે અગાઉ સાદા વર્તમાન કાળના ટેન્સના ફેરફારની ચર્ચા કરી, તો એના પ્રમાણે ટુ બી નું યોગ્ય રૂપ લેવું, તેમજ નકાર વાક્યમાં નોટ ટુ નો ઉપયોગ કરવો। નકાર વાક્યમાં આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? નોટ ટુ, અને હકારમાં ટુ બી ના યોગ્ય રૂપનો ઉપયોગ કરવો, એટલે ટુ તો આવશે જ, પણ નકાર હોય તો શું આવે? નોટ ટુ। એટલે એ બાબત આપણે ધ્યાનમાં રાખશું કે આજ્ઞાર્થ વાક્ય સાદો વર્તમાન કાળ સૂચવે છે તો એનો ટેન્સ નો ફેરફાર સાદા વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને જ કરવાનો છે, પણ જો હકાર હોય તો ટુ બી ના યોગ્ય રૂપો અને નકાર હોય તો નોટ ટુ। આગળ વાક્યના ભાવાર્થ પ્રમાણે, ભાવાર્થ એટલે વાક્ય જે અર્થમાં બોલવામાં આવ્યું છે એ, એટલે ભાવાર્થ, તો વાક્યના ભાવાર્થ પ્રમાણે રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, એડવાઇઝ્ડ મુકાય। હવે રિક્વેસ્ટેડ ક્યારે મુકાય? તો કે વિનંતીનો ભાવ હોય ત્યારે। ઓર્ડર્ડ ક્યારે મુકાય? તો હુકમ, આદેશ નો ભાવ હોય ત્યારે। એડવાઇસ ક્યારે મુકાય? તો કે સલાહ કે સૂચન હોય ત્યારે। એટલે જ્યારે આજ્ઞાર્થ વાક્ય આવે ત્યારે આપણે એ વાક્યને વાંચીને પહેલા સમજી લેવાનું કે કયા અર્થમાં બોલવામાં આવ્યું છે, અને એનો જે ભાવ હોય, રિક્વેસ્ટ હોય, ઓર્ડર્ડ હોય, એડવાઇસ હોય, એના પ્રમાણે આપણે એ શબ્દની પસંદગી કરવાની છે। અને કોઈ ભાવ સ્પષ્ટ ન હોય તો ટોલ્ડ મૂકવું। આપણને એવું લાગે કે કોઈ પણ ભાવ સ્પષ્ટ થતો નથી આમાંથી, તો આપણે શું મૂકી શકીએ છે? ટોલ્ડ શબ્દ મૂકી શકીએ છે। એટલે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? તો સૌથી પહેલું એ ધ્યાનમાં રાખવાનું કે કર્તા તરીકે યુ શબ્દ આપણે લેવાનો છે। ટેન્સ કયા પ્રમાણે? તો કે સાદા વર્તમાન કાળ પ્રમાણે ફેરફાર થવો જોઈએ, જો હકાર હોય તો ટુ આવશે, નકાર હોય તો નોટ ટુ આવશે। ત્રીજું, વાક્યના ભાવાર્થ પ્રમાણેના શબ્દનો ઉપયોગ આપણે વાક્યમાં કરીશું જ્યારે પેસિવમાં ફેરવીશું ત્યારે। હવે આ જે નિયમો છે એને આપણે એક્ઝામ્પલમાં લાગુ પાડીને સમજીએ।
આપણે અત્યારે જે ચર્ચા કરી કે આજ્ઞાત વાક્યનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય, હવે એ નિયમોને આધારે આપણે જે વાક્ય આપેલા છે એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીશું. તો પહેલું જે વાક્ય છે એ લખ્યું છે હકાર અને બીજું વાક્ય નકાર લીધું છે, એટલે આપણને બંને પ્રકારના સેન્ટેન્સનું પેસિવ કઈ રીતે થાય એનો ખ્યાલ આવી જાય. તો હકાર વાક્યનું પહેલા રૂપાંતર કરીએ, પ્લીઝ રીડ સ્લોલી. આ વાક્યનો અર્થ પહેલા સમજી લેવાનો કે મહેરબાની કરીને ધીમેથી વાંચો, પ્લીઝ રીડ સ્લોલી. તો અહીંયા વિનંતી થઈ છે એવું ખબર પડે ને, કેમ કે કયો શબ્દ છે પ્લીઝ. તો આપણે નિયમ યાદ કરો કે વાક્યના ભાવ પ્રમાણેના શબ્દો લેવાના, તો અહીંયા રિક્વેસ્ટ છે તો આપણે વિનંતી છે તો શું લઈશું, રિક્વેસ્ટેડ. કર્તા તરીકે શું લેવાનું છે, યુ. તો પહેલા તો કર્તા તરીકે શબ્દ મૂકી દેવાનો યુ, પછી અહીંયા ટેન્સ આપણે કીધેલું કે સાદો વર્તમાન કાળ, તો વર્તમાન કાળમાં યુ ની સાથે શું આવે, આર. પછી વાક્યના ભાવાર્થ પ્રમાણેનો શબ્દ કયો લેવાનો, રિક્વેસ્ટેડ. આટલું ક્લિયર કરી દેવાનું, યુ આપણે કર્તા તરીકે લેવાનું છે, સાદા વર્તમાન કાળ તરીકે ટુબીનું રૂપ લેવાનું છે, અને ભાવ પ્રમાણેનો શબ્દ લેવાનો છે એટલે ક્રિયાપદ ભાવાર્થ પ્રમાણે લેવાનું છે. તો પ્લીઝ છે એટલે આપણે લીધું રિક્વેસ્ટેડ, તો યુ આર રિક્વેસ્ટેડ. પછી વાક્ય હકાર છે એટલે એનું મૂળ રૂપ ટુ રીડ, ટુ રીડ સ્લોલી. આ વાક્ય થયું આપણું એક્ટિવ માંથી પેસિવ, યુ આર રિક્વેસ્ટેડ ટુ રીડ સ્લોલી. આ નિયમો આપણે આગળ જોઈ ગયા કે કર્તા તરીકે યુ લેવું, સાદો વર્તમાન કાળ ગણવો અને તે મુજબ ટુ બી ના રૂપની પસંદગી કરવી, વિનંતી પ્રમાણે આપણે ક્રિયાપદ લેવું અને જે વિનંતી હોય અને જો નકાર હકાર વાક્ય હોય તો ટુ થી જોડવું, નકાર વાક્ય હોય તો નોટ ટુ થી જોડવું. એટલે આ વાક્ય આપણું થયું એક્ટિવ માંથી કેવું, પેસિવ. કયા પ્રકારનું વાક્ય, તો કે આજ્ઞાત. હવે આજ્ઞાત જ વાક્ય છે પણ કયું, નકાર છે. તો એ નકારાત્મક જે અહીંયા પહેલો શબ્દ છે ડોન્ટ, એ શબ્દ એ નકાર દર્શાવે છે અને એનું પેસિવ કઈ રીતે થાય, તો આપણે અહીંયા પણ કર્તા તરીકે શું લેવાનું છે, યુ. પછી ડોન્ટ છે તો આ પછી મૂકી દેવાનું છે નોટ, યુ આર નોટ. નકાર છે તો રાખવાનું તો નકાર જ, યુ આર નોટ. પછી જે વાક્યનો ભાવાર્થ છે એ સમજી લેવાનો, ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. આપણે પહેલા નોટ નથી મૂકતા, આપણે પછી નોટ મૂકીશું, પણ અહીંયા આપણે વાક્યનો ભાવાર્થ પહેલા સમજી લેવાનો છે. તો વાક્યનો ભાવાર્થ છે કે વાક્ય ગુજરાતી આવું થાય કે ક્લાસમાં વાતો નહીં કરશો, તો એ વિનંતી છે. તો વિનંતી માટે આપણી પાસે કયો શબ્દ છે, એડવાઇઝ. તો યુ આર એડવાઇઝ. આટલું મૂકી દઈએ પછી આપણે વાક્યને નકાર બનાવીએ, યુ આર એડવાઇઝડ. આટલું થયું કે તમને સલાહ આપવામાં આવે છે, તો યુ આર એડવાઇઝડ નોટ ટુ. આ નોટ ડોન્ટ છે એનો આપણે નોટ ટુ અહીંયા મૂકવાનું છે, અને પછી જે સલાહ છે ટોક ઇન ધ ક્લાસ. થયું આ સેન્ટન્સ, યુ આર એડવાઇઝડ નોટ ટુ ટોક ઇન ધ ક્લાસ. હવે એટલું ખ્યાલમાં રાખવાનું, ધ્યાનમાં રાખશું આપણે કે જ્યારે જ્યારે આજ્ઞાત વાક્ય હોય અને એમાં વિનંતીનો ભાવ દર્શાવતા જે શબ્દ હોય એ પેસિવ બનાવતી વખતે દૂર થઈ જશે. કેમ દૂર થઈ જાય, તો એનું પણ એક કારણ છે કે પ્લીઝ એટલે મહેરબાની દર્શાવે એવું ખબર પડે, તો એના પ્રમાણેનો શબ્દ આપણે અહીંયા લઈ લીધો છે એટલે ફરી પાછું પ્લીઝ આપણે રિપીટ કરવાનું નથી. જેમ કે અહીંયા ડોન્ટ, તો એડવાઇસ કે ઓર્ડર્ડ આવે, બંને શબ્દ આવી શકે, તો આપણે એડવાઇસ લીધું છે તો એ દર્શાવતો શબ્દ અહીંયા આવી ગયો છે, તો પાછો એ શબ્દ રિપીટ કરવાની જરૂર નથી. એટલે જે આપણે ઉદાહરણ જોયા એમાં આગળના આપણે સ્ટેપ ફોલો કરવાના છે કે જે કરતા હોય એ કરતા યુ ના આધારે લેવું, ત્યાર પછી જે શબ્દ લેવાનો છે, જે ટુ બી નું રૂપ લેવાનું છે એ સાદા વર્તમાન કાળના નિયમોને આધારે લઈશું, અને જે ભાવ દર્શાવતા શબ્દો છે
એનો શબ્દ આપણે મૂકીને જો હકાર વાક્ય હોય તો ટુ થી અને જો નકાર વાક્ય હોય તો નોટ ટુ ની મદદથી આપણે એ વાક્યને આ રીતે પેસિવમાં ફેરવીશું. આગ્રાર્થ વાક્ય પછી આપણે જોઈશું જે મુદ્દો એ છે બાય વગર ઉપયોગમાં લેવાતા પેસિવ વોઇસના વાક્ય. આપણે જ્યારે જ્યારે વાક્યને પેસિવ બનાવીએ છીએ ત્યારે આપણે આ પ્રત્યય ઉમેરીએ છીએ કર્તાની આગળ, તો એના વગર પણ પેસિવ બનવું શક્ય છે કે નહીં? તો છે, પણ ક્યારે શક્ય છે આપણે જોઈએ. તો એનો નિયમ છે કેટલીક વાર વાક્યમાં અનિશ્ચિત સર્વનામ, અનિશ્ચિત એ નિશ્ચિત નથી, જેમ કે રાહુલ લખે છે. હવે આ વાક્ય છે એમાં નિશ્ચિત કરતા છે, કોણ છે? રાહુલ. અને એ કરતાના આધારે એ નિશ્ચિત છે તો આપણે એના આધારે એનો ફેરફાર કરતા હતા, એટલે કરતા હતા બાય રાહુલ. હવે એ વાક્ય કોઈક લખે છે સંવંત, તો એ અનિશ્ચિત છે, એને અનિશ્ચિત સર્વનામ કહેવાય. તો આ પ્રકારના જે અનિશ્ચિત સર્વનામો છે સંવંત, સંબડી, પીપલ, નો વન, એટલે આ પ્રકારના અનિશ્ચિત સર્વનામોનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે પેસિવ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? તો કેટલીક વાર વાક્યમાં અનિશ્ચિત સર્વનામ વપરાય છે, આવા વાક્યનું પેસિવ બનાવતી વખતે બાય મૂકવાની જરૂર રહેતી નથી. અનિશ્ચિત સર્વનામનો જ્યારે પણ વાક્યમાં ઉલ્લેખ થાય અને એનું જો પેસિવમાં રૂપાંતર કરવાનું હોય તો બાય મૂકવું ફરજિયાત નથી, તેમજ કર્તાનો ઉલ્લેખ કરવો પણ જરૂરી નથી. બાયની પાછળ આપણે જે કર્તા મૂકીએ છીએ એ કર્તા વાક્યમાં આવવો જોઈએ એવું પણ જરૂરી નથી. એટલે જ્યારે અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ થાય ત્યારે બાય અને કર્તા, બાય પ્લસ કર્તાનો જે આપણો નિયમ હતો એ મૂકવો જ પડે એવું જરૂરી નથી. હવે આ નિયમને આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ કે વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ, આમાં આપણે કર્તા શોધીએ તો કર્તા છે પીપલ. હવે આ કર્તા કેવો છે? અનિશ્ચિત છે, પીપલ એટલે લોકો, પણ કયા લોકો એનો ઉલ્લેખ કર્યો નથી એટલે અનિશ્ચિત કહેવાય. તો જ્યારે પણ અનિશ્ચિત સર્વનામ કે નામનો ઉલ્લેખ થાય ત્યારે આપણે શું કીધું કે બાય એવું ફરજિયાત નથી, તેમજ કર્તાનો ઉલ્લેખ કરવો પણ ફરજિયાત નથી. તો આ બાબતથી આપણે એ વાક્યને કેવું બનાવીએ? પેસિવમાં એનું રૂપાંતર કરીએ. તો પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ, તો સ્પીક એ શું છે? ક્રિયાપદ છે, ક્રિયાપદ છે. ઇંગ્લિશ એ શું છે? કર્મ છે. તો એક કર્મને આપણે ક્યાં મૂકી દઈશું? આગળ. એઝ ઇટ ઇઝ નિયમ પ્રમાણે પેસિવમાં શું આવશે? પહેલા કર્મ, ઇંગ્લિશ, ત્યાર પછી સ્પીક મૂળ રૂપમાં છે એટલે સાદું વર્તમાન કાળ, તો ઇઝ લઈશું અને સ્પીક નું વી થ્રી બનાવીશું આપણે સ્પોકન. ઇંગ્લિશ ઇઝ સ્પોકન, તો કર્મને આગળ લઈ લીધો, ક્રિયાપદનો ટેન્સ પ્રમાણેનો ફેરફાર થઈ ગયો. હવે એ કર્મ આગળ લીધા પછી જે શબ્દ છે એ કયો છે? ઓલ ઓવર ધ વર્લ્ડ, આ થઈ ગયો એનો જવાબ. પણ એક શબ્દ આપણે નથી લખ્યો, કયો નથી લખ્યો? પીપલ. અને આપણી જે માન્યતા છે કે જ્યારે જ્યારે પેસિવ વોઇસ આવે ત્યારે આ પ્રત્યય તો આવવો જ જોઈએ અને એની પાછળ શું હોવું જોઈએ? કરતા હોવો જ જોઈએ, એ અહીંયા જરૂરી નથી. એટલે જવાબ લખતી વખતે આપણે શું લીધું? કર્મ લીધું, ક્રિયાપદનો ફેરફાર કર્યો, એટલું ઇનફ છે. એટલે અહીંયા જે વાક્ય એક્ટિવ હતું પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ, લોકો, આખી દુનિયાના લોકો અંગ્રેજી બોલે છે, તો અહીંયા કર્મનું મહત્વ થઈ ગયું. એનો અર્થ શું થયો? ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, ઇંગ્લિશ આખી દુનિયામાં બોલવામાં આવે છે. હવે લોકોનો ઉલ્લેખ અહીંયા પીપલનો ઉલ્લેખ થવો જરૂરી છે તો કે નથી? એટલે આ થયું આપણે અનિશ્ચિત સર્વનામો જ્યારે આવતા હોય
ત્યારે આપણે બાય વગર ઉપયોગમાં લેવાતી પેસિવની રચના આ રીતે આપણે જવાબ લખી શકીએ. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાં ઇંગ્લિશ બોલવામાં આવે છે. તો અહીંયા કર્તાનો ઉલ્લેખ કરવો પણ જરૂરી નથી અને બાય મૂકવો પણ જરૂરી નથી. એટલે બાય વગર વાક્યને અને કર્તા વગર વાક્યને પેસિવમાં કઈ રીતે ફેરવી શકાય એની ચર્ચા આપણે અહીંયા કરી. તો ફ્રેન્ડ્સ, આપણે એક્ટિવ પેસિવનો ટોપિક જોયો. ઘણા બધા ફેરફારો, ખૂબ અટપટો અને થોડો ડિફિકલ્ટ એવો ટોપિક લાગતો હશે, પણ આઈ એમ શ્યોર જો તમે રિવિઝન કરશો, વિડીયો ફરી જોશો, ગ્રામર બુક તમારી પાસે અવેલેબલ હોય તો એ સાથે લઈને બેસો, તો તમને નિયમો વધારે સમજાશે. અને વારંવાર રિવિઝન કરવાથી અને સેન્ટન્સ પ્રેક્ટિસ કરવાથી, તમે ખાલી ગ્રામર બુક હોય એમાંથી નિયમો વાંચ્યા કરો તો એનાથી એ પ્રશ્ન સોલ્વ થશે નહીં. બટ આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, હું તમને દરેકને વિનંતી કરું છું કે જો તમારે એક્ટિવ પેસિવના ટોપિકમાં માર્ક્સ સ્કોર કરવા હોય તો એટલી બાબત ધ્યાનમાં રાખજો કે તમે નિયમોના આધારે જેટલા પણ સેન્ટેન્સની વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ માર્કિંગનું લેવલ તમે વધારી શકો. એટલે બને ત્યાં સુધી તમને જ્યારે સમય મળે ત્યારે બધા ટેન્સમાંથી 3, 4, 5 એવા સેન્ટેન્સ આપણે લઈએ અને એનું પેસિવમાં રૂપાંતર કરીએ, પછી ચેક કરીએ કે ક્યાં ખોટું પડે છે, શું સમજ નથી પડતી, તો એના આધારે ફરી પાછો એ વિડીયો રિવાઇઝ કરીએ, તો એક્ટિવ પેસિવનો ટોપિકમાં તમે માર્ક સ્કોર કરી શકશો એવી હું આશા રાખું છું.